નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચપીએન ટીવી ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચારમાં. મહેસાણાથી 133 દુકાનોની માલિકી પ્રશ્ને આજથી ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓની બેમુદ્દતી હડતાળ. બજાર સમિતિએ વર્ષ 2017-18માં દુકાનો વેચાણ કરી હતી. એપીએમસીની મિલકતનું વેચાણ ન થઈ શકે તેવો વર્ષ 1999માં કરાયો હતો પરિપત્ર. આ મામલે અરજી થતાં પૂર્વ ચેરમેન પૂર્વ સેક્રેટરી સામે તપાસ હાથ ધરાઈ. દુકાનોનો માલિકી હક જવાની બીકને લઈને વેપારીઓ વિફર્યા. માલિકી હક ન મળે ત્યાં સુધી માર્કેટ બંધ રાખવાની ચીમકી. આજથી ઊંઝા બજારના વેપારીઓ માર્કેટમાં બંધ પાડશે. બ્યુરો રિપોર્ટ, એજબેન ટીવી ન્યૂઝ, મહેસાણા. નવાગંજ બજારમાં 133 મકાન જે 2017-2018માં રેગ્યુલેશન કરેલો છે, કાયદેસરના જે વ્યક્તિઓ તેમના નામો ચડાયેલા છે, એમાં ખોટી કન્નડગત લોકોની અરજી કરવાથી ગુજરાત રાજ્ય સરકારની તપાસ આપી છે કે આ વેપારીઓએ ખોટું કર્યું છે, કેપીએમસી ખોટું કર્યું, પણ કોઈ પ્રકારનું અહીંયા ખોટું થયું નથી, કોઈ પ્રકારની ગેરરીતિ થઈ નથી. જેના મકાન હતા એમને જ મકાન આપવામાં આવ્યા છે. એના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવેલી છે. જ્યાં સુધી અમારા પ્રશ્નનો નિરાકરણ ના હોય ત્યાં સુધી અચોક્કસ મુદત લડત ચાલુ જ રહેશે. ટર્નઓવર તો અત્યારે સિલેક્ટ સિઝનથી ઓછું છે, પણ જે પણ વેપાર હોય સદંતર બંધ છે. કોઈ અત્યારે એક બોલીને પણ લેવેજ થતું નથી, કોઈ જાતનું ટર્નઓવર થતું નથી. એક રજૂઆત મળી છે કે 27 તારીખે તમે હાજર રહેવાનું છે. હા જી. શું વેપારીનો મામલો છે અને શું જવાબ આપવામાં આવશે? વેપાર આખા માર્કેટ યાર્ડમાં નવાગંજ બજારના જે 133 દુકાનો જે ખરી એ માલિક એક બાબતે કે વિવાદ થયો એના માટે મને આવતીકાલે બોલાવ્યો છે. શું વિવાદ છે અને સત્યતા શું છે? વિવાદ ખરેખર છે જ નહીં. આ પરિપત્રનું ઉલ્લંઘન પરિપત્ર આવ્યો 99ના અંદર, એલોટમેન્ટ થયેલા 74 સાલના અંદર. આથી 50 વર્ષ પહેલાં જે પ્લોટ એલોટમેન્ટ થયેલા હોય એને કાયદેસરતા આપવામાં આવે એમાં પરિપત્રનો બાદ ક્યાંથી આવે? એટલે આ જે વેપારીઓ છે સાચા છે કહી શકાય? 100% સાચા વેપારી, 100% સાચા. પૂર્વ જે બોર્ડને બદનામ કરવાનું એક ષડયંત્ર છે આ ચોક્કસ, બાકી કશું જ નથી. આ બાબત રાજકીય ઊભું કરેલું વાત અંદર. મારો જે કાયદા કાનૂન મુજબ મારો જે ફરજ છે એનો જવાબ હું આપવા માટે બંધાયેલો આવતીકાલે આપી દઉં. કોના દ્વારા રાજકારણ કરવામાં આવ્યું? આપ શાના માટે પૂછો? મને આપ સૌ જાણો છો મારો વિષય તો રાજકારણ નથી, મીડિયાનો. તમે બધું જાણતા હોય છતાં મને કેમ મારા મોઢામાં ઓગળો કરીને બોલાવવા પ્રયત્ન કરો? ઊંઝા એપીએમસીમાં લગભગ 450 જેટલી દુકાનો છે, એ પૈકી નવાગંજ બજારની 133 જેટલી દુકાનો જે વર્ષ 1973-78ની વચ્ચે વેપારીઓને જે તે ટાઈમે બાંધકામ ડિપોઝિટ લઈ અને ફાળવામાં આવી હતી. આ દુકાનોમાં અમારા અગાઉની બોડી દ્વારા વેપારીઓના હિતમાં અથવા વેપારીઓની માગણીને ધ્યાને લઈ અને એ લોકોને જે ભાડા કરાર હતા એને બદલે એમને એલોટમેન્ટ લેટર, ફાળવણી લેટર આપી અને માલિકી હકથી એમને સોંપવામાં આવી હતી. અને એ બાબતે કોઈએ અરજી કરી છે તો એની તપાસના કારણે અમારા ધ્યાનમાં નથી, પણ જે પૂર્વ સંચાલક કે ડિરેક્ટરો હતા એમને રજિસ્ટ્રારશ્રી તરફથી આ બાબતે નોટિસ આપવામાં આવી હતી. પણ મારી પર્સનલી એ લાગણી છે કે આ બધામાં વેપારીના હિતનું ક્યાંય પણ નુકસાન ના થવું જોઈએ. હું સંપૂર્ણ રીતે આમાં વેપારીઓની સાથે જ છું અને વેપારીઓને કોઈ પણ નુકસાન કે ક્યાંય પણ રજૂઆત કરવાની હોય આ બાબતે તો હું એમની સાથે સરકારશ્રીમાં પણ આનો કોઈ સુખદ ઉકેલ આવે એ માટે મારાથી બનતા સંપૂર્ણ પ્રયત્ન કરીશું. આ બાબતે ધારાસભ્યશ્રી પણ અમારી સાથે છે, એ પણ આ પ્રશ્નમાં સુખદ ઉકેલ આવે એના માટે એ પણ અમારી સાથે જ છે.